Good morning, all of you. Welcome, Vidyarthi Mitra. The Dollar Bar Science Now. Biotechnology, Siddhantana and Prakriyaoni under. સવાલ ની અંદર જોઈએ તો ડીએનએ ખંડોનું પૃથક કરણ અને અલગીકરણ માટેની રીત વર્ણો. મંડે છે 14/12/2020, વિડિયો 5A. તો 5A અંદર આપણે જોઈએ રેફરન્સ બુકની અંદર કે આગળ આપણે જોઈ ગયા લેક્ચરની અંદર. તો બોયર અને કોહનની જે વાત કરી હતી આપણે, આણ્વીય કાટર અને ઈસ્ટરેશિય કોલાઈમાંથી જે પ્લાસ્મિડ જે છે કોષરસની અંદર તરતું હોય છે, એ તરતું ડીએનએ જેને પ્લાસ્મિડ કહે છે તેને વાહક તરીકે આપણે લેવાનું છે. તો એ કોહેની વાત કરેલી, તેમણે શોધ કરેલી હતી અને પેલી જે આણ્વીય કાટર છે રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ ઉત્સેજક છે, હિન ટુની વાત કરી કે સૌ પ્રથમ રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ હિન ટુ છે. ત્યાર પછી તો 900 જેટલા રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ બેક્ટેરિયાની 230થી વધારે જાતિઓમાંથી મેળવાય છે. તો એ બધી વાતો પર અત્યારે ખાસ કરવાની જરૂરી છે, કારણ કે પૃથક્કરણ કરવાનું છે અને અલગીકરણ કરવાનું છે. પૃથક્કરણ કરીએ એટલે કે ડીએનએ જે અણુ હોય છે, કોઈ પણ જનીનો હોય છે તેને ઈચ્છિત લક્ષણ ધરાવતો જનીનને અલગ કરવો હોય છે ત્યારે ડીએનએના ટુકડા કરવા પડે છે. અને ડીએનએના ટુકડા કરવા માટે આણ્વીય કાટર જે હર્બર્ટ બોયર આપણને ઉત્સેચકની વાત કરેલી રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ એનો ઉપયોગ કરીને ડીએનએના ટુકડા કરવામાં આવે છે. અને એ ટુકડાઓની પણ વાત કરેલી આપણે કે એ ટુકડાઓ કોઈ ચોક્કસ જગ્યાથી વિશિષ્ટ જગ્યાએથી તૂટે છે. ડીએનએના ટુકડો જે છે, ડીએનએ છે તે કોઈ ચોક્કસ જગ્યાથી તૂટે છે. અને તે દિવસે આપણે બેઝ પેરની પણ વાત કરી કે 6 બેઝ પેર આવેલી હોય છે, GCCTTA. તો એ પણ વાત કરીને કે એક બાજુનો ડીએનએના શૃંખલાનો ક્રમ આપણે જાણતા હોય તો તેની સામેની બાજુની શૃંખલાનો ક્રમ પણ આપણે જાણી શકીએ. તો કે ગ્વાનીનની સામે સાઇટોસિન જ આવે, બીજી બે શૃંખલા હોય છે ડીએનએની, એક શૃંખલા હોય છે ડીએનએની, બીજી શૃંખલા હોય છે અહીંયા જી હોય તો એની બીજી જે શૃંખલા હોય છે તેની ઉપર સી જ આવે, સાઇટોસિન જ આવે. ટી હોય થાઇમિન હોય તો એ એડેનાઇન આવેલો હોય. તો એવી 6 બેઝ પેર આવેલી હોય છે. એ 6 બેઝ પેરમાં જ્યાં જી અને એ આવેલું છે, ગ્વાનીન અને એડેનિન, ત્યાંથી જ એ રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ ઉત્સેજક છે, આણ્વીય કાટર છે, તેને એ તોડે છે. એ તૂટ્યા પછી એ જે છેડા હોય છે તેને ચીપકુ છેડા કહે છે. ને ત્યાં ચીપકુ છેડા જે હોય છે તેને અલગ કરીને આપણે હવે અહીંયા જે હોય છે તેનો ઉપયોગ કરીને ડીએનએ અણુનું પૃથ્થકરણ કેવી રીતે કરવામાં આવે, શુદ્ધ ડીએનએ કેવી રીતે મેળવાય છે તેના માટે જેન ઇલેક્ટ્રોફોરેસિસ જે એક અલગીકરણમાં તેની પદ્ધતિ હોય છે, અને એમાં આપણે અલગીકરણની પદ્ધતિમાં તે છોકરાઓને એ પણ કહેવું પડશે અલગ કરવાનું હોય છે, શબ્દ છે બરાબર છે, પણ તેની અંદર આપણે પેપર ક્રોમેટોગ્રાફી જે ક્લોરોફિલના અણુઓનું એ બી જેન્ટોફિલ કેરો તેને છૂટા પાડતા હતા, અથવા તો કોઈ બીજી ટેકનિક હોય છે. મારે પરાગરજનો જે પીએચડીનો અભ્યાસક્રમ કરતો હતો ત્યારે તેમાંથી પોલેન ગ્રેન પરાગરજને છૂટી પાડવાની છે પરાગાશન, તો એને ક્રશ કરીને જે પેલા જે દ્રાવણની અંદર નાખીને રાસાયણની અંદર નાખીને સેન્ટ્રીફ્યુજ ગોળ ગોળ ફેરવીએ છીએ ત્યારે જે મોટા જે હોય છે ઘંટા ધરાવતા પરાગરજ નીચે રહી જાય છે, અને ઉપરનું પ્રવાહીને આપણે દૂર કરીએ તો પરાગરજની પછી એ ગ્લાસ વોલ વડે સ્લાઇપ મૂકીને અભ્યાસ કરે. તો એ રીતે અલગીકરણની પદ્ધતિઓ ઘણી બધી હોય છે, તેમાં ઇલેક્ટ્રોફોરેસિસ એક પદ્ધતિ છે. એની અંદર ખાસ કરીને પછી આવે જે છે કે ઋણ ધ્રુવ ધરાવશે ડીએનએ, એક મુદ્દો આવે છે ઋણ ડીએનએ કેવું હોય છે, ઋણ ધ્રુવવાળું હોય છે. તો ધન ધ્રુવ તરીકે આપણે અગોરો જે નૈસર્ગિક પોલિમર જે છે તેનો ઉપયોગ તે જાળીમય રચના ધરાવતી હોય છે ને એક સૂક્ષ્મ હોય છે ને એમાંથી ડીએનએ અલગ કરવામાં આવે, એનાથી ડીએનએ અલગ કરવામાં આવે છે ધન ધ્રુવનો ઉપયોગ કરીને. ને ત્યાર પછી એ ડીએનએ અલગ થઈ જાય છે, ત્યારે પછી એ જેલમાંથી ડીએનએને છૂટું કરવામાં આવે છે. ડીએનએને છૂટા કર્યા પછી તેની ઉપર ઇથાઇલ બ્રોમાઇડનો ઉત્સેચકનો ઉપયોગ કરવામાં આવે છે ને એને અભિરંજિત કરવામાં આવે છે ઇથાઇલ બ્રોમાઇડ. ને ઇથાઇલ બ્રોમાઇડ અભિરંજિત કર્યા પછી અલ્ટ્રાવાયોલેટ કિરણોનો ઉપર નિરાચ્છાદન કરીએ છીએ, એ નિરાચ્છાદન શબ્દનો ઉપયોગ હાઇલાઇટ કરીએ છીએ, એક્સપોઝ કરીએ છીએ, ને ત્યાર પછી એ હાઇલાઇટ ઓફ એક્સપોઝ થઈ જાય તે નારંગી રંગના ચળકતા ડીએનએ દેખાય છે. ને પછી તેને અલગ કરવામાં આવે છે, ને અલગ કર્યા પછી એનું ક્લોનિંગ કરવામાં આવે છે, ને ક્લોનિંગ વાહકો તરીકે પ્લાસ્મિડ બેક્ટેરિયોફેજનો ઉપયોગ કરવામાં આવે છે. પ્લાસ્મિડ અને એ આપણે આગળ વાત કરીએ કોષરસમાંથી એ ડીએનએ કરતાં સ્વતંત્ર રીતે સંયોજન પણ પામી શકે છે. વિદેશી ડીએનએ હોય છે
પુનઃસંયોજન ડીએનએ ટેકનોલોજીમાં આપણે જોઈ ગયા તેની સાથે જોડાય છે લાઇકેજ ઉત્સેચકની મદદથી. તો ડીએનએ વાહક તરીકે પ્લાસ્મિડ અથવા બેક્ટેરિયોફેજ, તો દરેક પ્લાસ્મિડ અથવા બેક્ટેરિયોફેજ એ 1-15 પ્રતિકૃતિઓ સર્જે છે, 1-15 પ્રતિકૃતિઓ સર્જે છે, અને તે ઉપરાંત એ 15-100 જેટલી પ્રતિકૃતિઓ પણ સર્જી શકે છે. કેટલાક પ્લાસ્મિક 1 અથવા 2 નકલો પ્રતિકોષ ઉત્પન્ન, દરેક પ્રતિકોષે, જ્યારે કેટલાક 15-100 જેટલા પ્રતિકોષે ઉત્પન્ન થાય છે. અને એ રીતે આપણે એ ક્લોનિંગ કરીએ છીએ અને પ્રતિકૃતિઓ મેળવીએ છીએ, અને ત્યાર પછી એ પ્રતિકૃતિઓની પ્લાસ્મિડ નકલોની સંખ્યાને સમકક્ષ ગુણન કરાવી શકીએ છીએ, અને એ બેક્ટેરિયલ ફેઝ અને પ્લાસ્મિડ ડીએનએ સાથે જોડીએ તો તે સંખ્યા પણ બેક્ટેરિયલ ફેઝ અને પ્લાસ્મિડ જેટલી સમકક્ષ હોય છે. તો આ રીતે ક્લોનિંગ કરીને ઘણી બધી પ્રતિકૃતિઓ મેળવીએ, ઈચ્છિત લક્ષણ ધરાવતી ડીએનએને અલગ કરીએ જનીનને, એના દ્વારા આપણે બાયોટેકનોલોજીની અંદર બીટી કોટન, બીટી રીગન, બીટી પોટેટોસ અથવા તો ઔષધીય બાબતની અંદર દવાઓ, ડ્રગ્સ બનાવવા માટે પણ તેનો ઉપયોગ કરવો, ઉત્સેજકો, પ્રોટીનો, તે વિશિષ્ટ જે વધુ ગુણકારી હોય માનવ સેવા માટે ઉપયોગી છે, પાકોના ઉત્પાદન માટે, બરાબર, માંસ દૂધના ઉત્પાદન માટે. તો આ રીતે જીનેટિક એન્જિનિયરિંગ જે બાયોટેકનોલોજી છે તે આદિકાળથી જે જનરલી ચાલતી હતી, ત્યાર પછી આ કોહેન અને બોયરે સૌપ્રથમ જે ટેકનિક વિકસાવી હતી એ આગળની લેક્ચરમાં આપણે જોઈએ. તો આવી રીતે પૃથ્થકરણ અને અલગીકરણ, ઇલેક્ટ્રોફોરેસિસ, એગેરોઇડ્સનો ઉપયોગ કરાય, ઇથેઆઈ બ્રોમાઇડનો ઉપયોગ કરી, અલ્ટ્રાવાયોલેટ કિરણોનો ઉપયોગ કરીએ અને એના દ્વારા શુદ્ધ ડીએનએ પ્રાપ્ત કરી, ત્યાર પછી એને શુદ્ધ ડીએનએ એટલે એટલા માટે કહેવામાં કે ઇચ્છિત લક્ષણ ધરાવતો ડીએનએ જે જનીન જે છે તેને છૂટું કરી શકીએ, અને ત્યાર પછી એનું ક્લોનિંગ કરીને ઔદ્યોગિક ઉત્પાદન આપણે વધારી શકીએ. તો અહીંયા આપણે 5A પૂર્ણ કરીશું. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો, બરાબર. હવે 5B માં જોઈએ. બરાબર.